नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે ભાવિકા. સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદ જિલ્લાની 5 બેઠકોના કોંગ્રેસના દાવેદારોને સાંભળવામાં આવશે. ઉત્તર ગુજરાતના સહપ્રભારી હિતેન્દ્રસિંહ રાઠોડ દાવેદારોને સાંભળશે. અર્જુન મોઢવાડિયા, બિમલ શાહ અને ડોક્ટર જીતુ પટેલ પણ ઉપસ્થિત રહેશે. અમદાવાદ જિલ્લાની 5 પૈકી ધંધુકા અને વિરમગામ બેઠક હાલ કોંગ્રેસની પાસે છે. अमदावाद जिला की 5 बैठक पर कांग्रेस ना अंदाजित 50 लोगों दावेदारी करी छे. सौथी वधु धोळका बैठक पर 25 लोगों दावेदारी करी छे. साणंद बैठक पर अंदाजित 70 लोगों दावेदारी करी छे. तो आ तरफ धंधुका बैठक पर 2 अने विरमगाम बैठक पर 6 लोगों दावेदारी करी छे. दसक्रोए बैठक पर 10 जेटला लोगों दावेदारी नोंधावी छे. त्यारे विविध बैठक पर टिकट मांगनार तमाम दावेदारों ने सांभळवामां आवशे. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીક્ષિત ઠકરાર પાસેથી. દીક્ષિત, અનેક લોકો છે ટિકિટ માટે માંગણી કરવાના છે, દાવેદારી કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાની 5 બેઠકોના કોંગ્રેસના દાવેદારોને સાંભળવામાં આવશે, વધુ શું વિગત આ સંદર્ભે? આ મહિનાના એન્ડ પહેલા જાહેર કરવાની હતી, પરંતુ ક્યાંક વિલંબ થઈ રહ્યો છે. સતીશ ગોહિલે પણ આજે રાજકોટમાં કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે, એટલે થોડો વિલંબ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સહપ્રભારી હિતેન્દ્રસિંહ રાઠોડની અધ્યક્ષતામાં આજે અમદાવાદ જિલ્લાના જે ઉમેદવારો છે તેમને સાંભળવામાં આવ્યા. તો સાથે મોઢવાડિયા, બિમલ શાહ અને જીતુ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. અમદાવાદ જિલ્લાની 5 બેઠકોમાં વિરમગામ અને ધંધુકા આ બેઠક કોંગ્રેસ પાસે છે, તો બાકીની 3 બેઠકો છે તે ભાજપ પાસે છે. અમદાવાદની 5 બેઠકો ઉપર 50થી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી છે. સૌથી વધુ બેઠક જ્યાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તેની ધોળકા બેઠક પર 25 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. તો સાણંદ બેઠક પર પણ 17 લોકોએ દાવેદારી કરી છે. ધંધુકા બેઠક પર અને વિરમગામ બેઠક પર, ધંધુકા પર 2 અને વિરમગામ પર 6, તો દસક્રોઈ બેઠક પર 10 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે. અને વિવિધ બેઠક પર ટિકિટ માંગનાર તમામ દાવેદારો છે તે પણ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે, અને તે લોકોને શા માટે ટિકિટ પાડી આપે તેની માહિતી છે તે પાર્ટીને આપી રહ્યા છે, અને સિનિયર આગેવાનો છે તે ઉમેદવારોને સાંભળી રહ્યા છે.